स्टैंडर्ड फोर इंग्लिश एम एसाइनमेंट जीशू जेमा हाल तो आप रिविजन चाले थे एसाइनमेंट बराबर क्वेश्चन एक बी बंद बेसता न हो शब्दी फरते आप राउंड करवानो छे। तो यह पहलू जो है कि पेरोट स्पेरो पीकॉक टमाटो अने छेल्ला छे ईगल। तो यहाँ बधा पक्षी नाम छे मात्र पोटेटोज अलग पड़े छे ए शाकभाजी नाम छे। एना पछी टेलर टीचर पोटर क्रेन अने पोलिसमेन। तो अहीं क्रेन अलग पड़े छे बाकी बधा व्यवसायकारों नाम छे। त्रीजु जोईए एप्पल ब्रिंजल बनाना ग्रेप्स अने वॉटरमेलन। तो अहीं फ्रूटना नाम छे बधा मात्र ब्रिंजल ए शाकभाजीनुं नाम छे। एना पछी काव गोट लायन एलिफंट अने क्रो। तो अहीं बधा प्राणीना नाम छे मात्र क्रो ए पक्षीनुं नाम छे ए अलग पड़े छे। एना पछी पांचमुं जो कि वन टू थ्री अरे वन टू सॉरी वन थ्री ट्री टू अने सिक्स। तो अहीं ट्री एटले झाड़ अने बाकी बधा अंको छे बराबर वन एटले एक थ्री एटले त्रण टू एटले बे अने सिक्स एटले छ। पण अहीं ट्री एटले झाड़ ए अलग पड़े छे। ना पछी छठ्ठू लेमन रोज चंपा लोटस अने मेरीगोल्ड। तो अहीं बधा ज जे नाम छे ते फूलना नाम आपेला छे मात्र लेमन ए आपणने फ्रूट सॉरी વેજીટેબલ્સનું નામ છે। એના પછી જોઈએ રેડ બ્લુ ગ્રાસ ગ્રીન અને પર્પલ અહીંયા બધા કલરના નામ આપેલા છે બરાબર। પણ અહીંયા જી આર ડબલ એસ ગ્રાસ ગ્રાસ એટલે ઘાસ થાય બરાબર। તો અહીંયા કલરના નામ છે તો અહીંયા અલગ શું પડે છે ગ્રાસ ઘાસ બરાબર। આઠમું લેગ્સ સિંગ હેન્ડ આઈઝ અને નોઝ અહીંયા આપણા બોડી પાર્ટ્સના નામ છે બધા જ। પણ અહીંયા જુદું શું પડે છે તો સિંગ સિંગ એટલે કે ગાવું એ અલગ પડે છે બરાબર। બાકી અહીંયા લેગ્સ છે હેન્ડ છે આઈ છે અને નોઇઝ છે એ બધા આપણા બોડી પાર્ટ્સના નામ છે। હવે આગળ જોઈએ પ્રશ્ન એક ક અહીંયા યોગ્ય શબ્દ પસંદ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે। પહેલું છે કે ખાલી જગ્યા ઇન્વાઇટ મિસ કેન ફોર સુપર। તો અહીંયા મિસ કેનને કોણ જમવા માટે બોલાવે છે તો મિસ્ટર ફોક્સ બરાબર। તો આપણો જવાબ શું છે મિસ્ટર ફોક્સ। બીજું છે ખાલી જગ્યા ગોઝ ટુ ફોક્સ હાઉસ તો ફોક્સના ઘેર કોણ જાય છે તો મિસ કેન। એના પછી ત્રીજું છે ખાલી જગ્યા કેન ઈટ ફ્રોમ ધ ડિશ ડિશમાંથી કોણ ખાઈ શકે છે તો ડિશમાંથી મિસ્ટર ફોક્સ ખાઈ શકે છે બરાબર। કારણ કે એને એ જીભ વડે ખાય છે દાખલા તરીકે કૂતરા જેવું પ્રાણી આવે તો એ ડિશમાંથી એના જીભ વડે ચાટી જાય છે। પણ ક્રેનને શું છે કે એટલે એને ચાંચ હોય છે એટલે એ ડિશમાંથી ખાઈ શકતો નથી। આગળ જોઈએ મિસ ક્રેન કેન નોટ ઈટ ફ્રોમ ધી ખાલી જગ્યા। ક્રેન શેમાંથી ખાઈ શકતી નથી ડિશમાંથી નથી ખાઈ શકતી હા। અને મિસ્ટર ફોક્સ કેન નોટ ઈટ ફ્રોમ ધી ખાલી જગ્યા તો ફોક્સ શેમાંથી ખાઈ નથી શકતો તો એ પોટમાંથી નથી ખાઈ શકતો બરાબર। તો અહીંયા આજે બે એક્સરસાઇઝ જોઈ એક બી અને એક સી એ તમારે નોટબુકમાં લખવાની છે।